आज रोज जूनागढ़ महानगर पालिका ની સ્થાયી સમિતિની બેઠક મળી આશરે રૂપિયા 3 કરોડ ની માથબાર રકમના કામોને મંજૂરી અપાઈ, જેમાં કાળવા, સોનરખ અને લોલ નદીને વિશિષ્ટ કરી પૂર સંરક્ષણ વ્યવસ્થા ઊભી કરવા સંયુક્તપણે કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી પરિક્રમા અનુસંધાન પ્લોટની હરાજી હાથ ધરવા સ્થાયી સમિતિએ મંજૂરી આપી હતી. RFID ચિપ ખરીદ કરી શહેર માં રખડતા ઢોર ને લગાવવાની કામગીરી કરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકા સ્થાયી સમિતિની આ બેઠકમાં ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, મહામંત્રી વિનુભાઈ ચાંદુગરા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા ઉપસ્થિત રહ્યા હતા. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. એમાં મુખ્ય મુદ્દાની વાત કરું તો જૂનાગઢ વિસ્તારના નદી અને જે વોકળાઓની સમસ્યા હતી તો એને ઊંડા કરવા માટેની જે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જે દરખાસ્ત હતી એ દરખાસ્તને આજે મંજૂરી આપવામાં આવી છે કે આવનારા દિવસોમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન સાથે રહી અને આ વોકળાને ડિસિલ્ટિંગ કરવાની કામગીરી કરશે. ગામમાં રખડતા જે ગૌવંશો છે અને જે ઢોર છે એમાં ચિપ્સ ફિટ કરવી ખૂબ જરૂરી છે કે જેને કારણે એની ઓળખ થઈ શકે. એટલે આજે મહાનગરપાલિકા દ્વારા એ ચિપ્સ ફિટ કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં જે કૂતરાઓની સમસ્યા છે એને આમ તો કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે એને સ્ટરીલાઇઝ કરવાના હોય છે. એટલે સ્ટરીલાઇઝેશન માટેના આમ તો કોર્પોરેશન દ્વારા ટેન્ડર કરવામાં આવેલ હતું, પરંતુ એમાં કોઈ ટેન્ડર આવેલ નહોતું અને ફરીથી એને ટેન્ડર માટે એના નિયમોમાં ફેરફાર કરી અને ફરીથી ડોગ સ્ટરીલાઇઝેશન માટેના ટેન્ડરના નિયમોને મંજૂરી આપવામાં આવી છે. 70-30 અંતર્ગત જે સરકારની ગ્રાન્ટ આવે છે એ 70-30ના કામોને આજે મંજૂરી આપવામાં આવી છે. આવનારા દિવસોમાં જે જૂનાગઢમાં પરિક્રમા આવી રહી છે તો પરિક્રમાના તમામ રૂટના રસ્તાઓ યોગ્ય અને સફાઈ યોગ્ય થઈ જાય અને સાથે સાથે એના જે સ્ટોલ છે એની હરાજી માટેની આજે પણ સ્ટેન્ડિંગમાં મંજૂરી આપવામાં આવે છે. આમ આ સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના જુદા જુદા વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. હરેશભાઈ, જે રન ફોર જૂનાગઢનો કાર્યક્રમ હતો એ રન ફોર જૂનાગઢના કાર્યક્રમમાં મનપા દ્વારા 7 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, તો એમાં ક્યાં ક્યાં કામો કરવામાં આવ્યા છે? આજે સ્ટેન્ડિંગ કમિટીમાં આમ તો પોલીસ તંત્ર અને મહાનગરપાલિકાના સહયોગથી રન ફોર યુનિટી જે ડ્રગ્સ માટે અને નશા મુક્તિ માટે જે પોલીસે અવેરનેસ માટેનો જે કાર્યક્રમ કર્યો હતો એમાં મહાનગરપાલિકાએ સહયોગ રૂપે 7 લાખ રૂપિયા આજની સ્ટેન્ડિંગમાં મંજૂર કરેલ છે. કામમાં પોલીસ તંત્રને જ્યાં કામમાં એ પૈસાની જરૂર પડશે ત્યાં ફાળવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, રમેશભાઈ રાઠોડ, જૂનાગઢ.